હેલો ફ્રેન્ડ્સ, તમે બધા આવી ગયા? સરસ. ચાલ તો હવે આપણે અભ્યાસની શરૂઆત કરી દઈએ. કરી દઈએ ને? ઓકે. તો આગળ તમે બધા ગણિતમાં ઘણી બધી પેટર્નો શીખી ગયા, બરાબર ને? વસ્તુ દ્વારા, પછી બોર્ડ પર પણ ટીચરે સમજાવી હતી ને. હા, તો આજે પણ હું તમને એવી જ રીતે એક અલગ પ્રકારની પેટર્ન શીખવાડું છું. તો જુઓ, હવે આપણે આ લાઈનમાં શું દોરેલું છે? હા, સ્ટાર દોરેલા છે. તો હવે પહેલા ખાનામાં આપણે કેટલા સ્ટાર દોરેલા છે ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ, બરાબર પાંચ સ્ટાર છે. હવે એની બાજુના ખાનામાં કેટલા સ્ટાર છે? એક, બે, ત્રણ, ચાર. હવે પાંચ પછી કે બાજુના ખાનામાં કેટલા સ્ટાર છે? ચાર છે. હવે એની બાજુમાં ગણો, એક, બે, ત્રણ, બરાબર. અહીં પાંચ,
4 અને 3 તમને બધાનો ઉંધાઈ કેળા આવે છે ને હા ચાલો હવે તો કોણ પછી આપણે આ ખાનામાં કેટલા સ્ટાર દોરીશું હા 2 સ્ટાર દોરીશું તો ચાલો ગણો જે બધા મારી સાથે 1 અને 2 કેટલા સ્ટાર દીધા આપણે 2 ચાલો હવે 2 પછી અહીં આપણે આ ખાનામાં કેટલા સ્ટાર દોરીશું 1 સ્ટાર દોરીશું આપણે દોરી લીધો 1 સ્ટાર જો અહીં 5 4 3 2 અને 1 થઈ ગયું તો જ્યારે ઉંધાઈકડા આવે છે ને એટલે આપણે ઉંધાઈકડાની જેમ ગણતરી કરીને અહીં આપણે સ્ટાર દોરી લીધા છે હવે આ લાઈનમાં શેનું ચિત્ર છે દીવાસળીનું ચિત્ર છે તો પહેલા ખાનામાં કેટલી દીવાસળી છે 1 છે હવે 1 ની અંદર બીજી એક દીવાસળી આપણે ઉમેરી એટલે અહીં કેટલી દીવાસળી છે 2 છે 2 ની અંદર ફરી પાછા આપણે એક દીવાસળી ઉમેરી રહીએ એટલે કેટલી થઈ જુઓ આ 1 આ 2 અને આ 3 હવે 3 ની અંદર બીજી એક દીવાસળી ઉમેરીએ એટલે કેટલી થશે 4 તો જુઓ આપણે અહીં પહેલી એક દીવાસળી પછી બીજી દીવાસળી પછી ફરી પાછા ત્રીજી દીવાસળી અને ચોથી દીવાસળી કેટલી થઈ 3 ની અંદર એક દીવાસળી ઉમેરી એટલે 1 2 3 અને 4 હવે 4 ની અંદર ફરી પાછા એક દીવાસળી ઉમેરશું એટલે કેટલી થશે 5 તો જુઓ આ 1 2 3 4 અને 5 કેટલી દીવાસળી થઈ 1 2 3 4 અને 5 તો જુઓ પહેલા ખાનામાં કેટલી છે દીવાસળી 1 1 ની અંદર બીજી ઉમેરી એટલે કેટલી થઈ 2 2 ની અંદર ફરી પાછી એક ઉમેરી કેટલી થઈ 3 3 ની અંદર ફરી પાછી એક ઉમેરી એટલે 4 અને 4 ની અંદર ફરી પાછી એક ઉમેરી એટલે કેટલી થઈ 5 જુઓ હવે આ લાઈનમાં સૌથી પહેલા ખાનામાં શું છે લંબચોરસ કરેલું છે બરાબર હવે આ લંબચોરસ જેવું જ અહીં પણ એક લંબચોરસ છે પણ એની ઉપર આપણે શું કરેલું છે અર્ધગોળ કરેલું છે હવે એવી જ રીતે આ ખાનામાં લંબચોરસ પણ છે આ રીતે અર્ધગોળ પણ છે પણ ફરી પાછું બીજું એક અર્ધગોળ કરેલું છે જોયું ને હવે એવી જ રીતે આપણે આ બે ખાનામાં કેવી રીતે પેટર્ન બનાવશું આ લંબચોરસ છે એવા દરેક ખાનામાં લંબચોરસ છે એ જ પ્રમાણે આપણે અહીં પણ એક લંબચોરસ કરી દઈએ હવે અહીં બે અર્ધગોળ છે એટલે આપણે પણ એ રીતે અર્ધગોળ કરી દઈએ પણ હવે આપણે થોડી પેટર્ન બદલીએ ને એટલે ફરી પાછા અહીં એક અર્ધગોળ કરી દઈશું બરાબર એવી જ રીતે આપણે જો છેલ્લા ખાનામાં ફરી લંબચોરસ કરીશું પછી અહીં આપણે 3 અર્ધગોળ કર્યા ને એ જ રીતે 3 અર્ધગોળ કરી દઈશું થયું હવે આપણે પેટર્ન આગળ વધારવાની છે એટલે શું કરીશું અહીં ફરી પાછા આપણે એક અર્ધગોળ બનાવી દઈશું એટલે આપણી પેટર્ન અહીં પૂરી થશે બરાબર ને જો અહીં લંબચોરસ હતું એ માટે આપણે એક અર્ધગોળ બનાવ્યું ત્યાર પછી આપણે બે અર્ધગોળ બનાવ્યા ત્યાર પછી 3 અને ત્યાર પછી 4 થઈ ગઈ ને આ પેટર્ન જુઓ હવે આ લાઈનમાં આપણે લંબગોળ કરેલા છે બરાબર ને હવે પહેલા ખાનામાં કેટલા લંબગોળ છે 1 2 બરાબર હવે બીજા ખાનામાં કેટલા છે ગણો જોઈએ 1 2 3 4 એટલે અહીં બે લંબગોળ હતા બીજા બે ની અંદર આપણે ઉમેરી લીધા એટલે કેટલા થયા લંબગોળ 4 જો એવી જ રીતે અહીં કેટલા લંબગોળ છે 1 2 3 4 5 6 એટલે 4 ની અંદર આપણે બીજા બે લંબગોળ ઉમેરી લીધા એટલે કેટલા થયા 6 હવે જુઓ આ 6 લંબગોળ છે 6 લંબગોળ ની અંદર આપણે કેટલા લંબગોળ ઉમેરવાના છે 2 તો કેટલા લંબગોળ થશે 8 તો આપણે અહીં કેટલા લંબગોળ કરીશું 1 2 3 4
6 ને 8 કેટલા લંબગોળ થયા 8 6 ની અંદર 2 ઉમેર્યા એટલે કેટલા થાય 8 ચાલો હવે અહીં આપણે કેટલા લંબગોળ કરવાના 8 ની અંદર 2 ઉમેરીશું તો કેટલા લંબગોળ બનાવવાના આપણે 10 તો ચાલો ગણો જોઈએ બધા મારી સાથે 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા લંબગોળ આપણે કર્યા 10 8 ની અંદર 2 ઉમેરી દીધા એટલે 10 થયા જુઓ આ 2 લંબગોળ છે 2 ની અંદર 2 ઉમેર્યા કેટલા થયા 4 4 ની અંદર ફરી પાછા 2 ઉમેર્યા કેટલા થયા 6 6 ની અંદર ફરી પાછા 2 ઉમેર્યા કેટલા થયા 8 8 ની અંદર ફરી પાછા 2 ઉમેર્યા કેટલા થયા 10 તો જુઓ ગણિતની ચોપડીની અંદર આ રીતે પેટર્ન આપેલી હશે ટીચર જ્યારે લેસન આપશે ને ત્યારે તમારે આ રીતે પેટર્ન કરવાની રહેશે કરશો ને બધા હા ચાલો તો હવે આપણે ફરી પાછા મળીશું